ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી એચ કે વ્યાસ અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હીરકમર સિંહ સાથે ચૂંટણી લક્ષી જરૂરી બાબત અંગે કરેલો વિચાર વિમર્શ. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ આગામી તારીખ 28 ફેબ્રુઆરી 2021 રવિવારના રોજ યોજાનારી નર્મદા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને રાજપીપળા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ 2021 સંદર્ભે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ મેનેજર શ્રી એસ જે જોશીની નર્મદા જિલ્લાના ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક સંદર્ભે શ્રી જોશી આજે રાજપીપળા ખાતે આવી પહોંચીને તેમનો ચૂંટણી નિરીક્ષક તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. ચૂંટણી નિરીક્ષક શ્રી એસ જે જોશી આજે રાજપીપળા ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એચ કે વ્યાસ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાથે બેઠક યોજીને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટણી અધિકારીઓની વિગત, ચૂંટણીલક્ષી તાલીમ વ્યવસ્થા, ચૂંટણી ફરજ પરનો સ્ટાફ, ઈવીએમ વ્યવસ્થા, ચૂંટણીલક્ષી સામગ્રી, મતદાન મથકોની વિગતો, ચૂંટણી સ્પર્ધાના ઉમેદવારોના ફોર્મ સ્વીકારવાની તેમજ ઉમેદવારોની ફાઇનલ યાદી તૈયાર કરવા અંગેની કામગીરી તથા પોલીસ બંદોબસ્ત સહિત કાયદો અને વ્યવસ્થા જાળવણીની બાબતો અંગે જરૂરી વિચાર વિમર્શ કરીને આંકડાકીય વિગતો મેળવી હતી. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ.